મિત્રો કેમ છો? વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ જુનિયર કેજી વિષય અંગ્રેજી સેમેસ્ટર બીજું. ચલો આજે આપણે શીખવાનું છે યુ ફોર યુનિફોર્મ. શું શીખવાનું છે? યુ ફોર યુનિફોર્મ. અને બીજું થાય છે યુ ફોર અમરેલા. શું થાય બાળકો? યુ ફોર અમરેલા. જો ઉપર મોટા બોક્સમાં સરસ મજાના ટપકા આપેલા છે તો આ બધા ટપકા આપણે જોડી દઈએ એટલે શું બને? યુ ફોર યુનિફોર્મ. અને બીજું શું થાય? યુ ફોર અમરેલા. સરસ. જો નીચે નાના નાના બોક્સમાં પણ ટપકા આપેલા છે તો બધા જ આપણે ઘૂંટી દેવાના છે. વ્યવસ્થિત ઘૂંટાઈ જાય એટલે શું બની જાય? યુ ફોર અમરેલા. સરસ. હવે જો પછી ખાલી બોક્સમાં આપણે જાતે લખવાનું છે, પણ આ અંગ્રેજી વિષય છે તો તેમાં આપણે ઉપરની બે લીટીમાં લખીશું. ક્યાં લખીશું? ઉપરની બે લીટીમાં. સરસ મજાની ઊભી લીટી કરી નીચેથી વાળી દેવાની, પાછી ઊભી લીટી. શું કહેવાય આને? યુ ફોર અમરેલા, યુ ફોર યુનિફોર્મ. સરસ. ચલો ઉપરથી બે લીટી સુધી લાઈન કરવાની, નીચેથી વાળી દેવાનું અને પાછું ઉપર સુધી. સરસ. વ્યવસ્થિત રીતે લખવાનું છે ઊભી લીટી નીચેથી વાળીને પાછી ઊભી લીટી. શું બની ગયું? યુ ફોર યુનિફોર્મ. સરસ. ચલો બોલતા જાઓ અને લખતા જાઓ. યુ ફોર યુનિફોર્મ, યુ ફોર યુનિફોર્મ, યુ ફોર યુનિફોર્મ, યુ ફોર યુનિફોર્મ. સરસ. જો બધાએ વ્યવસ્થિત વણાક કરી અને એક સરખું લખવાનું છે ઉપરની બે લીટીમાં. ક્યાં લખવાનું? ફક્ત ઉપરની બે લીટી સુધી. નીચેની લીટીમાં જરા પણ જવું જોઈએ નહીં અને ઉપરની લીટી ખાલી પણ રહેવી જોઈએ નહીં. અને શું કહેવાય બાળકો? યુ ફોર યુનિફોર્મ. સરસ મજાનું. જો બધા જ બોક્સમાં લખાઈ ગયું ને. હા, હવે જો નીચે કેટલાક આલ્ફાબેટ આપેલા છે, આપેલા છે ને, તો આમાંથી આપણે યુ ફોર અમરેલા શોધી અને તેના પર ગોળ સર્કલ કરવાનું. જો આપણે એક અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, આપેલું છે ને બાળકો, તો એના જેવું જ. હવે નીચે જુઓ, અહીંયા ક્યાં છે યુ ફોર યુનિફોર્મ? સરસ. તો તેના પર ગોળ સર્કલ. હવે અહીંયા ક્યાં છે યુ? વેરી ગુડ. તમે બધા યુ ફોર યુનિફોર્મને ઓળખતા થઈ ગયા ને. સરસ. જો તો દેખાય છે? વેરી ગુડ. હવે આ બોક્સમાં પણ તમને દેખાય છે ને યુ ફોર યુનિફોર્મ ક્યાં છે? સરસ. તો તેના પર ગોળ સર્કલ. સરસ.